સ્વાગત છે તમારું અમારી આ YouTube ચેનલમાં. મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું વિદ્યુત ક્ષેત્ર રેખાઓની, જેને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સૌ પ્રથમ વાર કલ્પના કરનાર વૈજ્ઞાનિકનું નામ છે માઇકલ ફેરેડે. જી હા દોસ્તો, માઇકલ ફેરેડે એ જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની કલ્પના કરી હતી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ટૂંકમાં વ્યાખ્યા સમજીએ. મિત્રો, વિદ્યુત ક્ષેત્ર રેખા એ વિદ્યુત ક્ષેત્રમાં દોરેલા એવા વક્રો છે કે તેના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક એ તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની પરિણામી દિશા સૂચવે છે. અહીં પી બિંદુ આગળ જે સ્પર્શક દોરવામાં આવેલો છે તે સ્પર્શક તે બિંદુ પી આગળની વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો મિત્રો, આજે આપણે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી રીતે દોરી શકાય એની વાત કરીશું. સૌથી પહેલાં ધારો કે એક ધન વિદ્યુતભાર છે અને એક ઋણ વિદ્યુતભાર છે. આપણે બધા જાણીએ જ છીએ એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ ધન વિદ્યુતભારમાંથી બહારની તરફ આવે છે અને ઋણ વિદ્યુતભારમાં વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ હોય છે. યાદ રાખો, ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એ બહારની તરફ હોય છે અને ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ હોય છે. હવે આ બે વિદ્યુતભારથી બનતા એક તંત્રમાં કોઈ સ્વતંત્ર ધન વિદ્યુતભારને કોઈ એક જગ્યાએ મૂકી દેવામાં આવે તો શું થશે? ધન વિદ્યુતભારના કારણે આ બીજા સ્વતંત્ર ધન વિદ્યુતભાર પર અપાકર્ષણ બળ લાગશે, જેથી આ વિદ્યુતભાર આ તરફ ખસવાનો પ્રયત્ન કરશે. એટલે આ વિદ્યુતભાર આ પોઝિટિવ ચાર્જથી દૂર જશે. ધારો કે એ ચાર્જ આ જગ્યાએ આવી ગયો. હવે આ વિદ્યુતભાર પર આ પોઝિટિવના કારણે અપાકર્ષણ બળ લાગશે, જ્યારે આ નેગેટિવ વિદ્યુતભારના કારણે આકર્ષણ બળ લાગશે. એટલે કે પરિણામે આ ધન વિદ્યુતભારની ગતિ આ પ્રમાણે ધન વિદ્યુતભારથી દૂરની તરફ અને ઋણ વિદ્યુતભાર તરફ આ પ્રકારે વક્ર માર્ગે ગતિ થશે. હવે મિત્રો, આપણે આ પોઝિટિવ વિદ્યુતભાર જે સ્થાનેથી ગતિ કરે છે એ સ્થાનને આપણે જોડી દઈએ તો આ જ આપણી વિદ્યુત ક્ષેત્ર રેખા બનશે. આ જ પ્રમાણે બીજા કોઈ બિંદુએ આપણે પોઝિટિવ વિદ્યુતભાર એટલે કે આ સ્વતંત્ર ધન વિદ્યુતભારને મૂકી દઈએ તો આ સ્વતંત્ર ધન વિદ્યુતભાર જે માર્ગ ઉપર ગતિ કરશે એ માર્ગને જોડવાથી જે વક્ર તૈયાર થાય એ વક્રને જ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખા કહીશું. એક અગત્યની બાબત મિત્રો, આ વિદ્યુત ક્ષેત્ર રેખા એ અહીં ધનમાંથી નીકળે છે અને ઋણમાં અંત પામે છે, એટલે કે એની દિશા ધનથી ઋણ તરફની હશે. આ આપણે ચર્ચા કરી વિદ્યુત ક્ષેત્ર રેખાઓને કેવી રીતે દોરી શકાય છે. હવે આપણે ચર્ચા કરીશું વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાની. મિત્રો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓમાં પહેલી લાક્ષણિકતા એ છે કે કોઈપણ ધન વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી રીતે બહારની તરફની દિશામાં હોય છે, તથા ઋણ વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી રીતે અંદર તરફની દિશામાં હોય છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો. લાક્ષણિકતા નંબર 2, વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. એટલે કે અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર રેખા પરના કોઈ પી બિંદુ આગળ સ્પર્શક દોરેલો છે. આ સ્પર્શક એ તે વક્ર પર એટલે કે તે વિદ્યુત ક્ષેત્ર રેખા પરના તે બિંદુ આગળની વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. લાક્ષણિકતા નંબર 3, મિત્રો, બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. જો બંને ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી હોય તો છેદન બિંદુ આગળ
તે વિદ્યુત ક્ષેત્રને બે દિશાઓ મળે છે જે શક્ય નથી. અહીં આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ E1 અને E2 દર્શાવેલી છે. જો બંને એકબીજાને P બિંદુ આગળ છેદતી હોય તો એ P બિંદુ આગળ બંને ક્ષેત્ર રેખાઓના બે સ્પર્શકો મળશે. અને સ્પર્શકો શું બતાવે છે મિત્રો? તો આ P બિંદુ આગળની દિશા. અને આ તો અહીં બે દિશાઓ સૂચવે છે જે શક્ય નથી. મિત્રો યાદ રાખો કે કોઈ પણ માણસ કોઈ એક જ સમયે એક જ સ્થાને જઈ શકશે, બે અલગ અલગ સ્થાને એક જ માણસની હાજરી શક્ય નથી. સરળતા માટે આટલું યાદ રાખો. લાક્ષણિકતા નંબર 4, સ્થિર વિદ્યુતભાર તંત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી નથી. એટલે કે અહીં તમે જોઈ શકો છો એ પ્રમાણે ધન વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા ત્રિજ્યાવર્તી રીતે બહારની તરફની હોય છે આ પ્રમાણે, અને ઋણ વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી રીતે અંદરની તરફની હોય છે આ પ્રમાણે આપણે જાણીએ જ છીએ મિત્રો. હવે લાક્ષણિકતા પ્રમાણે જ્યારે કોઈ પણ સ્થિર વિદ્યુતભાર હોય તો એ વિદ્યુતભાર તંત્રની વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારેય બંધ ગાળો રચતી નથી. એટલે કે જ્યાંથી એ વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળી હોય એ પાછી ફરીને પોતાના મૂળ સ્થાને પરત ફરે એ કદાપી શક્ય નથી. એટલે કે જો વિદ્યુત ક્ષેત્ર રેખા ધનમાંથી ઉત્પન્ન થતી હોય તો એ ઋણ તરફ જશે અથવા તો એ અવકાશમાં અનંત અંતર સુધી ફેલાઈ જશે. પરંતુ તે વિદ્યુત ક્ષેત્ર રેખા જ્યાંથી ઉત્પન્ન થઈ હોય તે પોતાના મૂળ સ્થાને કોઈ દિવસે અંત પામતી નથી. એટલે કે સ્થિર વિદ્યુતભાર તંત્રની ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો રચતી નથી. લાક્ષણિકતા નંબર 5, વિદ્યુત ક્ષેત્રના કોઈ વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓનું યોગ્ય રીતે કરેલું વિતરણ એ તે વિસ્તારમાં ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે. મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે પી બિંદુ આગળ એક આડછેદનો વિચાર કરીએ તો એ આડછેદમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મેક્સિમમ પસાર થાય છે. જ્યારે એ જ આડછેદને ક્યુ બિંદુ આગળ વિચારવામાં આવે તો એ આડછેદમાંથી નહિવત એટલે કે થોડાક જ પ્રમાણમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. આમ આપણે કહી શકીએ કે જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધુ હશે તે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હશે, અને જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઓછી હશે એટલે કે નિર્બળતા વધુ હશે એ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ખુલ્લી છવાયેલી જોવા મળે છે. એટલે કે અહીં પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ક્યુ બિંદુ આગળના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કરતાં વધુ હશે. પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે જ્યારે પીની સરખામણીમાં ક્યુ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હશે. લાક્ષણિકતા નંબર 6, આ લાક્ષણિકતામાં મિત્રો વિદ્યુત ક્ષેત્રની રજૂઆતની ચર્ચા કરીશું. વિદ્યુત ક્ષેત્રની રજૂઆત બે પ્રકારે કરી શકાય છે. નંબર 1, સમાન વિદ્યુત ક્ષેત્ર, અને નંબર 2, અસમાન વિદ્યુત ક્ષેત્ર. મિત્રો સમાન વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે અને એકબીજાને સમાંતર રહેલી હોય છે. જ્યારે અસમાન વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો એમાં 3 પ્રકારે ચર્ચાઓ કરી શકાય. નંબર 1, જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દિશા અસમાન હોય પરંતુ તેનું મૂલ્ય સમાન હોય. નંબર 2, વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું મૂલ્ય અને દિશા બંને અસમાન હોય. અને નંબર 3, વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું મૂલ્ય અસમાન હોય જ્યારે તેની દિશા સમાન હોય. તો આ પ્રકારે વિદ્યુત ક્ષેત્રની રજૂઆત કરી શકાય છે. લાક્ષણિકતા નંબર 7, જ્યારે કોઈ વિદ્યુત ભારિત પૃષ્ઠની વાત કરવામાં આવે તો એ વખતે વિદ્યુત ભારિત પૃષ્ઠ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ
પૃષ્ઠની સપાટીને લંબરૂપે બહારની તરફ અથવા તો અંદરની તરફ હોય છે. મિત્રો, વિદ્યુતવાળિત પૃષ્ઠ જો ધન બીજવાળી થશે તો પૃષ્ઠમાંથી વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ નીકળશે, એ પણ લંબરૂપે, અને વિદ્યુતવાળિત પૃષ્ઠ ઋણ વિદ્યુતવાળિત હશે તો તેમાં વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબરૂપે બંને તરફથી અંદરની દિશામાં હોય છે. આ યાદ રાખીશું મિત્રો.